હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો એમ્પ્લોય મોડલ સુધી તમારો ડેટા છે મતલબ આ ઓબ્જેક્ટ અહીંયા પાસ થયો ત્યાં સુધી અહીંયા સુધી આપણી જોડે ડેટા છે હું અહીંયા પ્રિન્ટ કરું સિસ્ટમ ડોટ ડાઉટ ડોટ પ્રિન્ટ હેલેન ઈ ડોટ ગેટ ફૂલનેમ ઈ એમ ડોટ ગેટ મોબાઈલ ઈ એમ પી ડોટ ગેટ ઈમેઇલ તો પ્રિન્ટ થઈ જશે કેમ કે અહીંયા સુધી તો હું ડેટા લઈને આવ્યો પણ એ ડેટાને અહીંયા પ્રિન્ટ નથી કરવાના કોર જવામોમાં હું તમને પ્રિન્ટ કરાવતો હતો પણ એ જ ડેટાને આપણે અહીંયા પ્રિન્ટ નથી કરવાના એ ડેટાને આપણે ડેટાબેઝમાં ટેબલમાં સ્ટોર કરવાના છે આ ડેટાબેઝમાં ટેબલમાં સ્ટોર કરવાના છે અહીંયા હવે મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું કે એક્ચ્યુઅલી આ જે ડેટાબેઝ છે આ ટેબલ છે આ બધું શું છે આ એક સોફ્ટવેર જ છે આ એક પોતે કોઈ કે યુઝરે તમે વિચારી લો હું તમને એક સિમ્પલ સી વસ્તુ સમજાવું છું કે આપણે જે લખી રહ્યા છીએ ઓન્લી એન્ડ ઓન્લી ફિફ્ટીન ઓર ટ્વેન્ટી પર્સન્ટેજ કોડ તેમ છતાં લોકોને આ ટ્વેન્ટી પર્સન્ટેજ કોડ પણ અઘરો લાગે છે તો જેમણે આ સોફ્ટવેર ડેવલોપ કર્યું છે એની અંદર કેટલા બધા ક્લાસ બનાવ્યા હશે એના માટે એવો કેવો કોડ લખ્યો હશે કે એ ડેટાને સ્ટોર કરે છે ત્યાંને ત્યાં રાખે છે એવું સર્વર બનાવ્યું છે સર્વર ઓએસ ઓએસ એટલે શું એક પ્રોગ્રામિંગ કોઈ પણ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજવાળો વ્યક્તિ હશે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજવાળા વ્યક્તિએ જ ઓએસ સિસ્ટમ બનાવી હશે ને તો સિમ્પલ સી વસ્તુ સમજો કે આ જે માય એસ્કેલ સર્વર છે ઇટ્સ અ સોફ્ટવેર કોઈ યુઝરે બનાવ્યું છે કે જેમાં આ ડેસ્કટોપ એક એપ્લિકેશન છે સ્કોર જવા થ્રુ એક ડેકટોપ એપ્લિકેશન જે બનાવીએ છીએ ઇટ્સ કોલ્ડ ડેકટોપ એપ્લિકેશન જેમાં રાઈટ ક્લિક ન્યૂ કરીને એમાં લોગ ઇનનું મૂક્યું છે ઓથેન્ટિકેશન જે મેં આ હીડને એક્સેસ કરવા માટે શું કે યુઝરને એમને પાસવર્ડ નાખીને હું સર્વરમાં લોગ ઇન થયું હતું આ ડેટાબેઝ ક્રિએટ કર્યું આ ટેબલ ક્રિએટ કર્યું મેં તો હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે ચાલો આ તો તમે આને તો છોડો પણ જે ફ્રન્ટ એન્ડ સાઈડનું કોડિંગ છે એ એવું તો કેવું થતું હશે બેક બેકએન્ડમાં કે ફ્રન્ટમાંથી ડેટાને અહીંયા લાવીને સ્ટોર કરતો હશે તો એના માટે પણ યુઝર ડિફાઈન કોઈ કો કોડ હશે હવે સમજી લો કે અહીંયા હું જે ચાર લાઈન લખવાનો છું એ ચાર લાઈનમાં એટલી કેટલી કેપેસિટી હશે અને એક એક લાઈનનો મિનિંગ હશે કે એક એક લાઈન પર્ટિક્યુલર તમને એ ડેટાબેઝના ટેબલ સુધી પહોંચાડતી હશે

આજ ઇન ફ્યુચર સિમ્પલ સી વસ્તુ સમજો લોજ આમાં કેવું છે કે તમને આ વિડિયો જોવામાં ઇન્ટરેસ્ટ પહેલી વસ્તુ આવે ના આવે એ બે નંબરની વસ્તુ છે અમુકને લેન્ધી લાગતું હશે અમુકને મજા આવતી હશે બટ જેને મજા આવી રહી છે હું એના માટે જ આ વસ્તુ રિપ્રેઝન્ટ કરું છું કારણ કે જે વ્યક્તિ આને માત્ર ડેટાબેઝ કનેક્શન સમજીને જોઈ રહ્યું છે તો યુ આર રોંગ કેમ કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે ઇન ફ્યુચર હું કોઈ વેબ સર્વિસીસ બનાવું છું તો એનો મતલબ શું કોઈ હું એપીઆઈને યુઝ કરું છું એનો મતલબ શું સમજી લો કે મેં લોગિન મારે જીમેલ લોગિનનો કોડ લખવો છે યા મારે ગૂગલમાં જીમેલ કોઈ કરવો છે વાયા જવાના કોડ થ્રુ મારે જીમેલમાં લોગ ઇન કરવો છે યા વાયા વાવાના કોડ થ્રુ મારે કોઈને મેલ સેન્ડ કરવો છે તો એક સિમ્પલ સી વસ્તુ સમજો આપણે જ્યારે પણ મેલ સેન્ડ કરીએ છીએ ત્યારે શું થાય તમે તમે પર્ટિક્યુલર યુઝર શું કરો છો હું તમને સિમ્પલ વસ્તુ કહું કે તમારે આ ટેબલમાં ડેટા સ્ટોર કરવો હોય તો એઝ અ યુઝર તમે શું કરશો સૌથી પહેલા તમારું તમે જે હ્યુમન કરશે એ જ તમારો આ કોડ કરશે એટલું મગજમાં વિચારી લો જે હ્યુમન કરશે એ જ આ કોડ કરશે એ જ જીમેલના મેલ સેન્ડ વખતે થશે ઇન શોર્ટ જાવાના કોઈક ડેવલોપરે એવી ચાર લાઈનનો કોડ લખ્યો છે એ એક એક લાઈન એક્ઝિક્યુટ થાય છે અને જે હ્યુમન કરે છે એ જ વસ્તુ બેકહેન્ડમાં જાતે થાય છે કેવી રીતે તો એક સિમ્પલ સી વસ્તુ સમજો મારે પેલા ટેબલમાં ડેટા સ્ટોર કરવો છે તો સૌથી પહેલા આપણે હ્યુમન શું કરીએ હિલ્ડ ઓપન કરીએ હિલ્ડ મતલબ પર્ટિક્યુલર માય સર્વર જ ઓપન કરો છો ને સર્વર તમે તો ડાયરેક્ટ દેખી નથી શકતા એટલે તમે સૌથી પહેલા શું કર્યું સ્ટાર્ટ મેનુમાં જઈને માય સર્વર ઇન્સ્ટોલ છે કે નથી એવું જ ચેક કર્યું ને સમજી લો કે તમારે તમારે ટેબલમાં એન્ટ્રી સ્ટોર કરવી હોય તમે એઝ અ હ્યુમન છો બરાબર તમારે એન્ટ્રી સ્ટોર કરવી છે તો તમે સૌથી પહેલું કામ શું કરશો લેપટોપ ઓપન કરશો લેપટોપ ઓપન કરશો એના પછી પહેલું શું કામ કરશો માયસ્કોલ સર્વર ઇન્સ્ટોલ છે કે નથી એ ચેક કરશો પહેલું તો કામ એ જ ચેક કરવું પડશે ને કે માયસ્કોલ સર્વર ઇન્સ્ટોલ છે કે નથી આપણે માયસ્કોલ ડેટાબેઝ કનેક્શન કરવા જઈ રહ્યા છે પણ માયસ્કૉલ સર્વર ઇન્સ્ટોલ છે કે નથી એવું તો પહેલાં ચેક કરવું પડશે ને ચાલો માયસ્કોલ સર્વર ઇન્સ્ટોલ છે તો એના માટે ફ્રન્ટ એન્ડ સાઈડ કોઈ કોડ હશે કોઈ ક્લાસ હશે જાવાનો જે જાવાના ક્લાસમાં એવી મેથડો લખેલી હશે તો એ પણ કોઈક યુઝરે જ બનાવી હશે તો જુઓ શું છે ક્લાસ નામનો ક્લાસ છે જાવામાં જેમાં ફોરનેમ નામની મેથડ છે હવે અડધા અહીંયા છે ને જે ડ્રાઈવર લખીએ ને આપણે એ યાદ નથી રહેતા પણ યાદ રાખવાની જરૂર ક્યાં છે જો તમે રટ્ટો મારીને કરશો કોર્ટ તે ક્યારેય યાદ નહીં રહે પણ જો તમે તમારું દિમાગ વાપરીને કરશો લાઈક કોમ ડોટ માય એસ ડોટ જેડીબીસી ડોટ ડ્રાઈવર હવે આ શું છે મેં તો આવું આવું લખી નાખ્યું હવે અડધા લોકો છે ને આને અડધી પબ્લિકને ખબર નથી કે આ વર્ડનો મતલબ શું છે જે મેં ડબલ કોર્ટમાં વર્ડ લખ્યો છે એ વડનો મતલબ શું છે તો કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે આ એક પેકેજ છે જેમ આપણે આ કોમ ડોટ ડાઓ ઇમ્પ્લિમેન્ટેશન બનાવ્યું અહીંયા ડેટા કંટ્રોલરમાં જોઈતું હતું તો આપણે કોમ ડોટ ડાઓ ઇમ્પ્લિમેન્ટેશન આ એનો ક્લાસ છે આ પેકેજમાંનો આ ક્લાસ છે તો એ જ રીતે આ પેકેજ છે અને આ પેકેજની અંદર આ ક્લાસ છે હવે તમારા જાવામાં તમે જાવા ફર્સ્ટ ડે ઇન્સ્ટોલ કર્યું હતું એમાં જે જેડી કે લાઇબ્રેરી હતી એમાં જઈને જોવાનું કે આવા નામનો કોઈ ક્લાસ ફાઇલ પડી છે તો કે નહીં નથી પડી સર જેટલી પણ ઝાર ફાઇલ છે ઝાર ફાઇલ એટલે સુકોર જવાનો પ્રોજેક્ટ એ તો મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં જ સમજાવ્યું હતું કે ઝાર ફાઇલ એટલે સુકોર જવાનો પ્રોજેક્ટ આજ હું મારો પોતાનો જે કોર જવાનો અત્યારે હાલ સમજી લો કે મેં કોઈ કોર જવાનો પ્રોજેક્ટ આ બનાવ્યો છે આ કોર જવાના પ્રોજેક્ટની મારે જાર ફાઇલ બનાવ્યું હતું હું એક્સપર્ટ કરીને सॉरी रनेबल जार बैक जार फाइल ब्राउज मारे मारी लाइब्रेरी बनावी छे विजय नाम ने सेव नेक्स्ट नेक्स्ट फिनिश વિજય ડોટ જાર ફાઇલ બની ગઈ આ જાર ફાઇલ એટલે વન ટાઈપ ઓફ લાઇબ્રેરી એ જે પ્રોજેક્ટ હશે એમાં જે પણ ક્લાસ હશે એની અંદર જે મેથડો હશે એ મારે કોઈ બીજા પ્રોજેક્ટમાં એક્સેસ કરવા હશે તો હું આ જાર ફાઇલને ત્યાં નાખીશ અને એના હું પેકેજ એના ક્લાસ વાપરીશ એના અંદરના ફંક્શન વાપરીશ એની અંદરના વેરિયેબલ જે ડિક્લેર કર્યા છે એ વાપરીશ તો સેમ ટુ સેમ હું આને રિમૂવ કરી નાખું છું મારે જરૂર નથી તો એ જ રીતે આ જે ડ્રાઈવર નામનો ક્લાસ છે એ પણ તો ક્યાંકનો ક્યાંક બનેલો હોવો જોઈએ ને જેનું કામ છે જેવું મેં કોમ ડોટ માયસ્કોલ ડોટ જેડી બીસી ડોટ ડ્રાઈવર લખ્યું એટલે ક્લાસ ડોટ ફોર નેમથી મેં ફંક્શન કોલ કર્યું એટલે એ શું કરશે આ ડ્રાઈવર ક્લાસમાં જ હશે એ ડ્રાઈવર ક્લાસમાં જે ડિફોલ્ટ ફંક્શન લખેલું હશે એ ડિફોલ્ટ ફંક્શન કોલ કરશે એ ડિફોલ્ટ ફંક્શન કામ શું કરશે આખા તમારી સિસ્ટમની અંદર ચેક કરશે કે માયસ્કોલ સર્વર ઇન્સ્ટોલ છે કે નથી જે આપણે સર્ચ હ્યુમન તરીકે સર્ચ કરીએ છીએ એ જ વસ્તુ આ કોડ કરશે હવે આ ડ્રાઈવર નામનો ક્લાસ તમારી જોડે તો હોવો જોઈએ જે નથી જે અત્યારે હાલ નથી કેમ કે જેડી કે આપણને પ્રોવાઈડ નથી કરતી જેડી કે આપણને એડવાન્સ જવાની જીએસપી અને સવલેટની જાહેર ફાઇલ પ્રોવાઈડ નથી કરતી તો આ તો બહુ દૂરની વસ્તુ છે કારણ કે એક સિમ્પલ સી વસ્તુ છે કે આ ડેટાબેસ તો આપણે ગમે તેટલા યુઝ કરી શકીએ છીએ મોંઘોડીબી પોસ્ટ ગ્રેડ ઓરેકલ માઇક્રોસોફ્ટ એસક્યુઅર તો એ જેડીકે કે તમને કોની કોની લાઇબ્રેરી પ્રોવાઇડ કરશે એટલા માટે જેડીકે વાળા એવું કહે છે કે તમને જ્યારે પણ જરૂર હોય જે પણ એટલે તમે ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન અને યુઝ કરી શકો છો તો તમે આને ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો માય એસક્યુઅર કનેક્ટર ઝાર ફાય હમ ડિપેન્ડન્સી તો હજી વાર છે હજી તો તમારે જાહેર ઉપર વાક કરવાનું છે ડિપેન્ડન્સી હજી આપણે ટાઈમ છે આઈ રહી જો જેની અંદર આટલા બધા ક્લાસ પ્રોવાઈડ કરે છે તમને હવે એક સિમ એક સિમ્પલ સી વસ્તુ તમે સમજો કે આ જે ફાઇલ હશે એ શું હશે એક આખો કોર જવાનો પ્રોજેક્ટ હશે જાવા ડેવલોપરે કોઈક જાવા ડેવલોપર હશે એ જાવા એ આખું માય એસક્યુએલ સર્વર આપણે જે આ માય એસક્યુએલ સર્વર સોરી ક્લોઝ કરી નાખ્યું હતું ઇન શોર્ટ જે આ વસ્તુ આપણે મેન્યુલી કરીએ છીએ કે સર્ચ કરીએ હું તમને પહેલા સમજાવી દઉં પછી પાછું કોડ વખતે હું ફરીથી નહીં સમજાવું હ્યુમન શું કરે છે માય એસ્ક્યુએલ સર્વર છે કે નથી ચેક કરે છે છે પછી શું કરે છે એક સિમ્પલ સી વસ્તુ છે કે એમનું ટૂલ્સ શોધે છે ટૂલ્સ ખોલે છે એના પછી નેમને પાસવર્ડ નાખે છે આ તો સમજી લો કે મેં પાસવર્ડ ન રાખ્યો પણ નેમને પાસવર્ડ હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો માયસ્કોલ સર્વર છે કે નથી એવું ચેક થઈ ગયું એના પછી કોઈક એવો કોડ જોઈએ કોઈ એવી લિંક જોઈશે કે જે આ ટૂલ્સને મતલબ સર્વરને ખોલીને આપશે સિમ્પલ વસ્તુ સમજો આ પહેલાં તો ચેક કર્યું કે માયસ્કોલ સર્વર છે કે નથી એના પછી હું તમને કોડ લખતો જાઉં અને ડ્રાઈવર ક્લાસ પણ હું તમને સમજાવતો જાઉં છું વેઇટ એન્ડ વોચ સૌથી પહેલી લાઈન એક્ઝિક્યુટ થઈ જે મને ચેક કરીને આપશે કે માય સ્કલ સર્વર છે કે નથી તો મારે અત્યારે હાલ આ ડ્રાઈવર ક્લાસ પહેલી વસ્તુ નથી એટલે તો ક્લાસ નોટ ફાઉન્ડ એક્સેપ્શન આવવાનું જ છે પ્લસ પોઈન્ટ આ ફંક્શન થ્રો કરે છે એટલે મારે ટ્રાય કેચમાં બી હેન્ડલ તો કરવું જ પડશે આ વસ્તુ તો આપણે ક્લિયર કરેલી જ છે એક્સેપ્શન હેન્ડલિંગ વખતે કે જે ફંક્શન થ્રોસ કરતું હોય એને જ્યાં પણ કોલ કરીએ આપણે ત્યાં એને ટ્રાય કેચમાં હેન્ડલ કરવું જોઈએ એના પછી ડ્રાઈવર ડ્રાઈવર મેનેજર નામનો ક્લાસ છે જે કનેક્શન આપણને ગેટ કરીને આપશે આવવાના ક્લાસ છે બધા આ આપણ થ્રોસ કરશે એક્સેપ્શન તો હું કટ કરીને યા તો આનું કેચ કટ કરીને અહીંયા મૂકી દઉં એટલે મારે મલ્ટિપલ ટ્રાય લખવાની કશું જરૂર છે નથી કંટ્રોલ સિફ્ટ એપ હવે જુઓ એક સિમ્પલ સી વસ્તુ સમજો ને આ લાઈને ચેક કર્યું માય સ્કવેલ સર્વર છે કે નથી નો ડાઉટ મારી જોડે આ ક્લાસ હું મૂકું છું જો આ જાર ફાઇવ જે છે એની અંદર હશે પણ ખરી ડ્રાઈવર ડોટ ક્લાસ એમાં કોઈ શક ના હોય કોમ ડોટ માયસ્ક્યુલ ડોટ જેડી બી સી ડોટ ડ્રાઈવર એટલે મારે અહીંયા સુધીનો જ પાથ મૂકવાનો હોય તેના પેકેજ સુધીનો જ મૂકવાનો હોય આ પેસ્ટ સમજાય એ ક્લાસમાં બાયડીફોલ ફંક્શન કોલ થશે એ ચેક કરશે એના પછી ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન નામનું ફંક્શન છે આપણ મેં એસક્યુએલ નો યુઝ કર્યું બરાબર હવે એનું કામ શું તો કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે હવે માય સર્વર સર્વરમાં તમારે ડેટાબેસ સુધી પહોંચવું છે ડેટાબેસ સુધી પહોંચવા માટે પહેલાં તો એ સોફ્ટવેરને ખોલવા માટેની લિંક જોઈશે આપણે તો હ્યુમન જી એટલે ફટ દઈને આવી રીતે કરીને ખોલી નાખ્યું અને અહીંયા સુધી પહોંચી ગયા પણ કોડ શું કરશે કોડ માટે પણ તો એક લાઈન જોઈશે ને તો એના માટે છે જેડીબીસી બી માય એસ્ક્યુએલ લોકલ હોસ્ટ થ્રી થ્રી ઝીરો સિક્સ આ લિંક છે આ સોફ્ટવેર ઓપન કરવા માટેની માય એસ્ક્યુએલ સર્વરને ઓપન કરવા માટેની આ લિંક છે આ જ રીતે સમજી લો કે ઓરેકલ વાપરું તો ઓરેકલ માટે ઓરેકલની લિંક આવશે ઓરેકલ માટે ઓરેવલ ઓરેકલની ક્લાસ ફાઇલ આવશે જે ઓરેકલ ઇન્સ્ટોલ છે કે નથી એ ચેક કરીને આપે પોસ્ટ ગ્રેડ માટે પોસ્ટ ગ્રેડ નહીં આવશે હંમેશા એટલું યાદ રાખજો કે કોઈ પણ સોફ્ટવેર હોય એ હંમેશા કોઈને કોઈ પોર્ટ ઉપર જ રન થતું હોય થ્રી થ્રી ઝીરો સિક્સ શું છે માય પોર્ટ નંબર આજ સમજી લો કે આપણો પ્રોજેક્ટ રન થાય છે એટ ઝીરો એઇટ ઝીરો ઉપર રન થાય છે એઇટ કોલ અપા છે ટોમકેટ્સ પોર્ટ નંબર આપણું પ્રોજેક્ટ શેની ઉપર રન થાય છે અપાચે ઉપર રન થાય છે ને તો અપાચેનો પોટ નંબર એટ ઝીરો એટ ઝીરો હમણાં નીકાળી દઉં તો એન્ટર કરું તો એરર આવશે ખ્યાલ આવ્યો આ લોકલ હોસ્ટ એટલે શું એક ડોમેન નેમ કોઈ પણ સોફ્ટવેર હોય એ હંમેશા એક ડોમેન ઉપર રન થતું હોય સપોઝ કે એચ એન્ડ ટેકનો એ શું છે એક ડોમેન એચ એન્ડ ટેકનો ડોટ કોમ શું છે એક ડોમેન હવે એચ એન ટેકનો ડોટ કોમ હોય એની જગ્યાએ હું એચ એન ટેકનો ડોટ કોમનું આઈપી પણ યુઝ કરી શકું છું એ જ રીતે લોકલ હોસ્ટનું આઈપી શું છે વન ટુ સેવન પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ વન હું આ પણ યુઝ કરી શકું છું આની જગ્યાએ લોકલ હોસ્ટ મારે આખું ના લખવું હોય તો જુઓ સોરી હું તમને અહીંયા લાઈવ બતાવું મારો પ્રોજેક્ટ રનેબલ છે કેમ કે લોકલ હોસ્ટ ઇજ વન ટુ સેવન પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ વન કોઈપણ પ્રો કોઈપણ સોફ્ટવેર કોઈપણ વેબસાઇટ કોઈપણ પ્રોજેક્ટ બે રીતે તમે ઓપરેટ કરી શકો યા તો ડોમેનના નામથી યા તો આઈપી એડ્રેસથી આઈપી આપણને યાદ ના રહે એટલે આપણને ડોમેનનું નામ આપે છે કારણ કે ડોમેન નેમ હંમેશા કોઈ પણ નહીં યાદ રહે એટલે હું અહીંયા લોકલ હોસ્ટ લખીશ થ્રી થ્રી જીરો સિક્સ એનો પોર્ટ નંબર હવે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે આ યુઆરએલ થશે એટલે આ સોફ્ટવેર ઓપન થશે સોરી આ સોફ્ટવેર ઓપન થશે બેકેન્ડમાં પછી આ ફંક્શન જ શું કરશે આ ફંક્શન જ શું કરશે આ ગેટ કનેક્શન નામનું જે ફંક્શન લખ્યું છે એ શું કરશે જે આ ડ્રાઈવર ક્લાસ વાપરે છે ને એની અંદર ને એની અંદર જ એક એવી મેથડ હશે કે જે આને લોગિન કરશે એટલે આપણે જે ઇન ફ્યુચર કોઈ સોફ્ટવેર બનાવીએ છે જેમાં પહેલાં રજીસ્ટ્રેશન કરીએ પછી લોગ ઇનનો કોડ આપણે ચેક કરીએ યુઝરને એમને પાસવર્ડ નાખીએ પછી ડેટાબેઝમાં ચેક કરવા જઈએ તો સેમ ટુ સેમ સેમ ટુ સેમ એવોનો એવો બધો કોડ જે હું જાર ફાઇલ નાખવાનો છું એની અંદર લખેલો હશે ને હું તમને શું સમજાવવા માગું છું એ ખબર પડે છે જાર એટલે વન ટાઈપ ઓફ એક કોર જવાનો આખો પ્રોજેક્ટ કે જેની અંદર ઓથેન્ટિકેશન પાસવર્ડ ચેન્જ કરવો હોય ફરગોટ પાસવર્ડ કરવો હોય ઇન્સર્ટની ક્વેરી હવે હું અહીંયા ઇન્સર્ટની ક્વેરી લખીશ એને શું ખબર પડશે કે આ બધું શું લખ્યું છે સમજાય એનું ફંક્શન કોલ થશે એની અંદર કોમન ક્વેરીઓ લખેલી હશે એ પ્રમાણે સ્ટેટમેન્ટ ક્રિએટ થશે એ પ્રમાણે એ અહીંયા ડેટાને સ્ટોર કરશે હવે મારે અહીંયા લોગિન ઇન કરવું છે એટલે ઓપન કરું તો અહીંયા જો યુઝરને એમને પાસવર્ડ નાખવું પડ્યું મારે અહીંયા જો આઈપી એડ્રેસ વન ટુ સેવન એનો પોર્ટ નંબર અને ને પાસવર્ડ ટોટલ ચાર વસ્તુની જરૂર પડી તો અહીંયા પણ જુઓ એ જ વસ્તુ લખી મેં અહીંયા જોડે જોડે મારે શું નાખવું પડશે યુઝરનેમ અને બીજી આર્ગ્યુમેન્ટમાં શું પાસ કરવું પડશે પાસવર્ડ ખબર પડી જો એટલે એ આ લોગ ઇન હ્યુમને કર્યું એ જ વસ્તુ અહીંયા કોડ કરશે એટલે અહીંયા આવી ગયા હવે અહીંયા બહુ બધા ડેટાબેઝ છે લોગિન થયા પછી કયો ડેટાબેસ આપણે તો સિલેક્ટ કરવો છે હરે 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 ડેટાબેઝ સિલેક્ટ કરવો છે તો અહીંયા મારે શું પાસ કરી દેવું પડશે લિંકમાં જ જોડે જોડે હું યુઆરએલ જેવી નાખું એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું સિમ્પલ સો વસ્તુ આ તમે તમારા ફ્રેન્ડને તમારી પ્રોફાઇલની લિંક મોકલો છો તમે તમારા પ્રોફાઇલની લિંક મોકલો છો તમારા ફ્રેન્ડને ફેસબુકની બરાબર એ એ લિંક ઉપર ક્લિક કરશે સમજી લો કે એની અંદર એના મોબાઈલમાં ફેસબુક લોગિન નથી લોગિન નથી તો જેવું તમે એર્યો એ વ્યક્તિ એની પ્રોફાઇલ ઉપર ક્લિક કરશે તો એ પહેલાં ક્યાં રીડાયરેક્ટ થઈ જશે લોગિન પેજ ઉપર યુઝરને એમને પાસવર્ડ ભરાવશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે પછી લોગિન થયા પછી એ ક્યાં રિડાયરેક્ટ થઈ જશે એ એના હોમ પેજ ઉપર નહીં જાય સીધા તમે જે લિંક મોકલી હશે ને એ પેજ ઉપર રિડાયરેક્ટ થઈ જશે તો સેમ વસ્તુ સમજી લો કે મેં અહીંયા શું મોકલી છે આખી આ યુઆરએલ મોકલી છે હવે ડાયરેક્ટ તો અહીંયા પહોંચી ના શકે એટલે પહેલાં શું થશે લોગ ઇન પેજ ખુલશે યુઝરનેમને પાસવર્ડ ભરશે યુઝરનેમ પાસવર્ડ ભર્યા પછી એ સીધું હરે હરે સુધી પહોંચી જશે અને મને શું મળી ગયું કનેક્શન મળી ગયું એટલે હું અહીંયા સુધી પહોંચી ગયો આ આ જે ઓબ્જેક્ટ મળ્યો મને કોન વેરિયેબલ એટલે જે વેરિયેબલ તો જે લેવો હોય તો આ વેરિયેબલમાં હું અહીંયા સુધી પહોંચી ગયો એઝ અ કોડિંગ પણ હજી મારી જોડે આ ક્લાસ નથી તો સૌથી પહેલાં હું આ લાઇબ્રેરીને ડાઉનલોડ કરી શકું છું યા તો મારી જોડે પડી જ છે મારા ડ્રાઈવમાં તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો બરાબર મારી સાથે પડી જ છે એટલે હું મારા સિસ્ટમમાંથી લઈ લઉં છું હર વખતે ડાઉનલોડ ના કરું મારી પાસે બધી જ લાઇબ્રેરી પડી છે હું એમાંથી માયક્યુઅલની લાઇબ્રેરી લઈ લઉં છું કોપી અને આપણો જે પ્રોજેક્ટ છે એની અંદર પેસ્ટ કરી દીધી મેં ઠીક છે લિપ ફોલ્ડરમાં હવે જો હું તમને સાથે સાથે આવી રહ્યો એક્સ્ટ્રાક કરીને બતાવું તમને કે જો એ લોકોએ કેવો કોર જવાનો પ્રોજેક્ટ બનાવ્યો છે કહેવાનો પર્પઝ હું તમને એટલું સિમ્પલ વસ્તુ સમજાવું છું કે આઈટીમાં કોઈ જાદુ થતું નથી બધી જ વસ્તુ માટે કોડ લખેલો છે અને એ કોડને તમે યુઝ કરો છો તમે જે અત્યાર હાલ કોડ લખી રહ્યા છો માત્ર પંદરથી વીસ ટકા છે બાકી એંસી ટકા કોડ તમને એ લોકોએ કરીને આપ્યો છે માયસ્કેલ કનેક્શન કરવું ઓથે તમે અહીંયા એવું કર્યું તમે એવો કોઈ કોડ લખ્યો કે જે શું કહેવાય ડ્રાઈવર છે કે નહીં એવું ચેક કરે એના માટે તમે ફંક્શન લખ્યું તમે તો સીધો આ ડ્રાઈવર ક્લાસને યુઝ કર્યો તમે અહીંયા એવું આ યુઆરએલને લઈને લોગ ઇન કરવાનું યુઝરનેમ સાચો છે પાસવર્ડ છે સાચો હોય તો અંદર જાય હરે હરે સુધી પહોંચે એવો કોડ તમે લખ્યો નથી લખ્યો એ આ બધું આ આ લાઇબ્રેરીમાં લખેલો છે બધું કોમ ડોટ માય સ્ક્વેર ડોટ જેડીબીસી જો આટલા બધા ક્લાસો તમને આપે છે આટલો બધું પ્રોજેક્ટ તો તમને ઓલરેડી બનાવીને આપે છે આ ઓથેન્ટિકેશન જુઓ ઓલ્ડ પાસવર્ડ તમારે ચેન્જ કરવો હોય પાસવર્ડ એ બધાના કોમ બધાના ક્લાસો અવેલેબલ છે બધાના ફંક્શન અવેલેબલ છે તમે સીધા એ ક્લાસને ઇમ્પોર્ટ કરીને એના તમારે જો શું કહેવાય ફંક્શનો કોલ કરવા હોય તો તમે કરી શકો છો જેટલા આપણે કામના છે એટલા તો હું ડેફિનેટલી તમને શીખવાડવાનો છું કન્ફિગરેશન બધા અહીંયા કરેલા છે પ્લસ પોઈન્ટ સમજી લો કે અત્યારે હાલ મારા સ્ટેટમેન્ટની જરૂર પડશે તો જુઓ સ્ટેટમેન્ટ નામનો ઇન્ટરફેસ અહીંયા બનાવેલો છે કોલેબલ સ્ટેટમેન્ટ તો કોલેબલ સ્ટેટમેન્ટ અહીંયા બનાવેલું હશે સપોઝ કે મારે પ્રિપેર સ્ટેટમેન્ટ વાપરવું હશે તો પ્રિપેર સ્ટેટમેન્ટ અહીંયા બનાવેલું હશે બધી ટાઈપના ક્લાસો ઇવન મારે ડેટાબેઝમાંથી ડેટા આવશે તો એના માટે હું જે ફંક્શન એના માટે જે કોડ લખીશ એના માટે જે ફંક્શન વાપરવાનું છે એ બધા ફંક્શન અહીંથી આવશે સમજ આવી વસ્તુ અધરવાઇઝ તો પોસિબલ કેવી રીતે થાય સમજી લો તમે તો યુઆરએલ યુઝરને એમને પાસવર્ડ નાખ્યું ચેક કોણ કરીને આપશે સમજ્યા હવે આ કનેક્શન થયું અહીંયા બહુ બધા ટેબલ છે તો સૌથી પહેલાં તમારે એક સ્ટેટમેન્ટ ક્રિએટ કરવું પડે તમારે જાવામાં ઓથોરિટી જરૂરી છે એટલા માટે તો જવા સિક્યોર લેંગ્વેજ છે યુઝરને પાસવર્ડ નાખવું પડ્યું તો જ યુઆરએલ સુધી પહોંચે યુઆરએલ સુધી પહોંચ્યા પછી બી હવે તમારે ટેબલની અંદર કઈ પણ ઓપરેશન કરવું હોય ને ઇન્સર્ટ વ્યૂ અપડેટ ડિલીટ સર્ચ કંઈ પણ કરવું હોય તો તમારે એક સ્ટેટમેન્ટ ક્રિએટ કરવું પડશે અને એ સ્ટેટમેન્ટનો યુઝ કરીને જ તમે ક્વેરીને એક્ઝિક્યુટ કરી શકશો તો હવે જુઓ હું શું કરીશ કોન ડોટ ક્રિએટ સ્ટેટમેન્ટ હવે સ્ટેટમેન્ટ ટોટલ કેટલા ટાઈપના છે તો કે ત્રણ ટાઈપના પ્રિપેર સ્ટેટમેન્ટ સિમ્પલ સ્ટેટમેન્ટ અને કોલેબલ સ્ટેટમેન્ટ આપણે સિમ્પલ સ્ટેટમેન્ટ જ ભણવાના છીએ રીઝન એટલા માટે કારણ કે જેમ જેમ શું કહેવાય આગળ વધતી ગઈ ટેકનોલોજી એમ એમ સ્ટેટમેન્ટનો યુઝ પણ ઓછો થતો ગયો અને હાઈબન્ડેડ જેવું ફ્રેમવર્ક જ આવી ગયું કારણ કે આપણે એસક્યુએલ ક્વેરી મારવી પડે છે ઓઆરએમ એ તમે સમજો ને કે હું તમને રિયલ પ્રેક્ટિકલ જ બતાવીશ બરાબર સ્ટેટમેન્ટ તો જો આપણે જાવાડોટ એસ્ક્યુઅરનું સ્ટેટમેન્ટનો યુઝ કરીશું અને આ સ્ટેટમેન્ટ થ્રુ જ હું ક્વેરી એક્ઝિક્યુટ કરવાનો છું એક્ઝિક્યુટ અપડેટ હવે અહીંયા હું એક્ઝિક્યુટ ફંક્શન પણ વાપરી શકતો હતો અને એક્ઝિક્યુટ અપડેટ પણ વાપરી શકતો હતો બરાબર ગમે તે બે માંથી તમે ગમે તે યુઝ કરી શકો છો એનો કોઈ વાંધો નથી ખાલી ફરક એટલો છે કે એક્ઝિક્યુટ અપડેટ આપણને રિટર્ન શું આપે છે જો ઇન્ટીજર આપે છે જ્યારે એક્ઝિક્યુટ ફંક્શન આપણને રિટર્ન બુલિયન આપે છે એટલે યા તો ટ્રુ થી તમારે કન્ડિશન ચેક કરાવી છે યા 1 વન ઝીરોથી ચેક કરાવી છે તમારે બે માંથી ગમે તે તમે વાપરી શકો છો હવે અહીંયા તમે ઇન્સર્ટની ક્વેરી લખશો ઇન્સર્ટ ઇન ટુ તો હવે આ બધું શું છે આ ક્વેરી છે માયસ્કેલની ક્વેરી કહેવાય એને સમજ્યા તો આ જે માય માયસ્કેલની આપણી ક્વેરી છે રાઈટ એ માયસ્કવેલની ક્વેરી લઈને સીધી વસ્તુ છે અહીંના જ બધા ક્લાસો હશે જે હમણાં સ્ટેટમેન્ટ મેં બતાવ્યું હતું એ સ્ટેટ જો મેં આ સ્ટેટમેન્ટથી જું એક્ઝિક્યુટ અપડેટ ફંક્શન તો આ સ્ટેટમેન્ટ નામનો જે હતો એની અંદર એક્ઝિક્યુટ અપડેટ નામનું ફંક્શન હોવું જોઈએ એ એની અંદર આ હું જે પાસ કરીશ અહીંયા હું જે પાસ કરીશ એ વસ્તુ ટેબલની અંદર મને સ્ટોર કરવામાં હેલ્પફુલ કરશે એટલે એ બધું તો જાતે જ કરશે મારે તો ખાલી અહીંયા ક્વેરી જ લખવાની છે એટલે જ તો કહું છું આપણે પંદરથી વીસ ટકા જ કોડ લખીએ છીએ બાકીનું બધું તો તમે કોડ તમે ઇન્સર્ટ કરી રહ્યા છો જે વસ્તુ તમે અહીંયા મેન્યુલી કરો છો ને આવી રીતે આ ટેબલમાં આપણે લાસ્ટ ટાઈમ જ્યાં મેન્યુલી કર્યું હતું ઇન્સર્ટ આવી રીતે એ વસ્તુ એ કોડ બધો આ ફંક્શનની અંદર લખેલો છે તમે તો ખાલી અહીંયા ઇન્સટ ઇન્ટુ ટેબલનું નામ વેબ અંડરસ્કોર એમ્પ્લોય વેબ અન્ડરસ્કોર એમ્પ્લોય ફૂલ નેમ કોલમનું નામ મોબાઈલ કોલમનું નામ ઈમેલ કોલમનું નામ રાઈટ જો અહીંયા શું છે કે હવે યાદ ના રાખવા પડે તમે વેરીએબલ સેમ ટુ સેમ યાદ કરે ને બેથી ત્રણ વખત તમે એક એકના એક વાપરો એટલે શું તમને યાદ રહી જાય વેલ્યુઝ હવે આમાં વેલ્યુઝ કઈ સ્ટો સ્ટોર કરવાની તો આપણે વેલ્યુઝ ક્યાંથી લઈને આવવાની આ મોડલમાંથી જે પ્રાઇવેટ થયેલી હશે હવે એ તો વેરીએબલ હશે તો એ સિંગલ અને ડબલ કોટમાં લખીશું આપણે જોઈન્ટ કરીશું ને હવે મેક્સિમમ પબ્લિકને અહીંયા આઈ પણ નોલેજ નથી કે સર તમે સ્ટ્રિંગને જોઈન્ટ કરવા માટે તો તમે આવું લખશો ને મતલબ ડબલ કોટથી ચાલુ થયું ડબલ કોટ અહીંયા આ એક વર્ડ થયો પછી પ્લસ કરીને આ વેરિયબલ તો તમે આ સિંગલ કોટ શા માટે કરો છો તો હું તમને સમજાવું અહીંયા આપણે ઇન્સર્ટ ઇનટુ વેબ અંડરસ્કોર સ્કોર એમ્પ્લોય ખાલી નેમમાં સ્ટોર કરું સમજો ને માત્ર ને માત્ર નેમમાં સ્ટોર કરું વેલ્યુઝ તો વેલ્યુઝમાં તમે આવું વિજય થોડીને લખશો એને આટલી સિંગલ કોટમાં તો લખશો કે નહીં જો આમ ડાયરેક્ટ લખું તો એ તો કોલમનું નામ સમજે ના ને સિંગલ કોટ કરું તો એ એને વર્ડ ગણશે ખ્યાલ આવ્યો એટલા માટે ક્વેરીમાં મેં આ સિંગલ કેટ જોઈન કર્યો અને આ ડબલ કોટ તો શેના માટે છે આપણું જે આ સ્ટ્રીંગ ચાલુ થાય છે એને કોન્કેટ કરવા માટે છે ખ્યાલ આવી ગયો કોમાં નંબર માટે જરૂર નથી નંબર માટે નહીં કરો તો ચાલશે મોબાઈલ નંબર તમે અહીંયા ડાયરેક્ટલી લખી શકો છો અહીંયા નંબર ડાયરેક્ટ લખી શકીએ છીએ પણ વર્ડ હંમેશા સિંગલ કોટમાં જ આવે ક્વેરીમાં એટલું મગજમાં યાદ રાખજો એટલા માટે મેં અહીંયા સિંગલ કોટ લખ્યો છે તો જુઓ ફૂલનેમમાં ફૂલનેમ મોબાઈલમાં મોબાઈલ ઇમેલમાં ઇમેલ સિંગલ કોટ શા માટે કર્યો ખબર પડી ગઈ આપણે મેન્યુઅલી બી જો ત્યાં માય સ્કલમાં ક્વેરીફાયર કરીએ તો એ વેલ્યુ હંમેશા સ્ટેટિક બી લઈએ આ વેલ્યુ આપણી ફોમની આવશે સમજા એની જગ્યાએ સ્ટેટિક બી લખીએ તો એ સિંગલ કોટમાં જ લખાય અને હવે તમને આ રિટર્નમાં એક્ઝિક્યુટ અપડેટ શું આપે છે ઇન્ટીજર તો હું તો કહું કે આ ફંક્શનમાં રિટર્ન ટાઈપ આપણે રાખી દઈએ ઇન્ટીજર આવી બરાબર બાયડીફોલ્ટ ઝીરો રાખું બાય ડિફોલ્ટ ઝીરો રાખું છું અધરવાઇઝ એ મને રિટર્નમાં શું આપશે વન એટલે જો ઇન્સર્ટની ક્વરી સક્સેસફુલ થશે તો મને રિટર્નમાં વન આપી દેશે અહીંયા ઇન્ટીજર લખ્યું એટલે મારે અહીંયા પણ ઇન્ટીજર લખવું જ પડશે હવે અહીંયા હું જ્યાં પણ કોલ કરું છું મેં રિટર્ન એટલા માટે કરાયું જેથી હું અહીંયા ઇફેલ્સની કન્ડિશન મારી શકું કે જો સક્સેસફુલી ઇન્સર્ટ થાય તો સક્સેસ પેજમાં મોકલું અદરવાઈઝ એરરવાળા પેજ ઉપર મોકલું જેથી યુઝરને પણ ખબર પડે કે સક્સેસફુલી ઇન્સર્ટ થયું કે નહીં થયું અહીંયા હું કન્ડિશન મારી શકું છું ઇફ આઈ ગ્રેટર દેન ઝીરો અત્યારે હાલ એના એ જ પેજ ઉપર રીડાયરેક્ટ કરાવી દો ઇન્સર્ટ થયા પછી અધરવાઈઝ એરરવાળા પેજ ઉપર એ કરાવી દઉં ફાઇનલી આપણો ડેટા ઇન્સર્ટ થઈ ગયો જોઈશું ચેક કરીને હજી આની અંદર પણ હું કોમન એક વસ્તુ હજી કરી શકું છું પણ પહેલાં તમે આટલી પ્રેક્ટિસ કરી નાખો આ વિડીયો જોવી નાખો અને એના પછી આમાં હજી તમે એક પાર્ટને અલગ કરી શકશો અત્યારે હાલ કરવાની કોઈ જરૂર નથી એ જ્યારે સેકન્ડ તમે કોઈ બી માય સ્કરલની ક્વેરીફાયર કરશો તમે આજ પ્રોજેક્ટમાં કોઈ હજી સેકન્ડ ક્વેરીફાયર કરશો ત્યારે તમારે એને કોમન કરવાની જરૂર પડશે ચાલશે આ જ પેજ ઉપર રીડાયરેક્ટ થયો એનો મતલબ ડેટા સ્ટોર થઈ ગયો ફાઇનલી વિજય પ્રજાપતિ નાઇન વન સેવન થ્રી ઝીરો ટુ સિક્સ ફાઇવ નાઇન એટ અને મેલ આઈડી આ ડેટા હવે પરમાનન્ટ રહેશે ભલે તમે તમારું લેપટોપ ક્લોઝ પણ કરી દેશો તો પણ આ ડેટા તો આ ટેબલમાં રહેશે જ ડેટાબેઝનું મહત્ત્વ જ એના માટે છે કે આ ડેટા જે આપણે સ્ટોર કર્યા એ આપણી જોડે પરમનન્ટ રહેશે જ્યાં સુધી આપણે ડિસ્ટ્રોય નહીં કરીએ ત્યાં સુધી એટલા માટે તો ડેટાબેઝનું મહત્ત્વ છે હવે જેમ 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 તમે આગળ વધતા જશો બરાબર તો હવે તમારો આ ફર્સ્ટ પ્રાયોરિટી આવી કે તમે ડેટાને કેવી રીતે સિક્યોરલી સ્ટોર કર્યો એના પછી હવે સ્ટોર કરો છો તો કેટલી સ્પીડમાં થવો જોઈએ ડેટા ગેટ કરો છો તો એ કેટલી સ્પીડમાં થવો જોઈએ એના માટે સર્વરો બદલાશે મોંગોડીબી એ બધા સર્વરો બદલાય એના માટે કોડ હાઈ થાય હજી સિક્યોરિટી એડ થાય બેક એન્ડ હજી ફાસ્ટ કરવા માટે હાઈબરનેટ આવે જોઈન્ટની ક્વેરીઓ ના મારવી પડે એટલે ઓઆરએમ કન્સેપ્ટ આવશે એટલે કહેવાનો પર્પઝ જ એ છે કે જે ફર્સ્ટ તબક્કો છે એ આ છે આ આવડશે હન્ડ્રેડ પર્સન્ટ તો પાછળનું બધી જ વસ્તુ સ્પીડમાં તમને ખબર પડવા લાગશે કે શું શું પર્પઝ માટે આપણે કરી રહ્યા છીએ તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ડેફિનેટલી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ મારી શકો છો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરી શકો છો અને લાઈક કરી શકો છો ફરીથી એક વખત ઓવરવ્યુ આપી દઉં છું કોડનો ફોર્મ ફોર્મમાંથી સબમિટ કર્યું વેબડોટ એક્સએમએલ ઉપર જશે યુઆરએલ મેપિંગ થ્રુ કંટ્રોલરમાં આવશે ડેટા ડેટાને હું ગેટ કરીશ મોડલમાં હું પ્રાઇવેટ કરીશ ડેટા પ્રાઇવેટ થશે ડેટા હવે ઇએમપી ઓબ્જેક્ટમાં આવશે ઇએમપી ઓબ્જેક્ટ હવે ઉન્સઠ ફંક્શનમાં પાસ કરીશ એબ્સ્ટ્રેક્ટ કરવા માટે મેં ઇન્ટરફેસ અને ક્લાસ બનાવ્યો છે એ એમપીનો ઓબ્જેક્ટ અહીંયા લઈને આવ્યો છું અહીંયા ટ્રાય કેચ લખવું પડે છે કારણ કે એ થ્રોસ કરે છે એ બધી વસ્તુ કોરજાઓમાં સમજાવી ચૂકેલો છું ક્લાસ ડોટ ફોન નામ નામનો ક્લાસ છે જેની અંદર કોમ ડોટ માયસ્કોલ ડોટ જેડીબીસી પેકેજ છે જેમાં ડ્રાઈવર નામનો ક્લાસ છે એના માટે મેં આખી લાઇબ્રેરી અહીંયા ઇમ્પોર્ટ કરી નાખી છે એટલે એને આ ડ્રાઈવર ક્લાસ મળશે આ લાઇબ્રેરી નહીં નાખું તો ડ્રાઈવર ક્લાસ ડેફિનેટલી નહીં મળે દેટ સોલ્વ ક્લાસ નોટ ફાઉન્ડ એક્સેપ્શન આપી દેશે બરાબર આ તમે લાઇબ્રેરી નાખો એટલા માટે જ એમને થ્રુસ ક્લાસ નોટ ફાઉન્ડ એક્સેપ્શન કરાવ્યો છે તેમ છતાં તમે અહીંયા ટ્રાય કેશ લખીને બી જો લાઇબ્રેરી નથી નાખતા એનો મતલબ તમે સમજીને કોડ નથી કરી રહ્યા કનેક્શન ડ્રાઈવર મેનેજર ડોટ ગેટ કનેક્શન નામનું ફંક્શન જે તમને યુ આરએલ ને એમને પાસવર્ડ થ્રુ ડેટાબેસ સુધી પહોંચાડીને કનેક્શન ગેટ કરવાનું કામ કરે છે કનેક્શન થ્રુ તમે સ્ટેટમેન્ટ ક્રિએટ કરશો એ જ સ્ટેટમેન્ટ થ્રુ સ્ટેટમેન્ટ ક્રિએટ નહીં કરું તો એક સિમ્પલ સી વસ્તુ જે મારા ક્વેરી ફાયર કરવી હશે તો આ આ જે એક્ઝિક્યુટ અપડેટ ફંક્શન હશે એ મારે જોઈશે ને જેમાં હું ક્વેરી લખીશ એટલે સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટ ક્રિએટ કરું સ્ટેટમેન્ટથી એક્ઝિક્યુટિવ અપડેટ ફંક્શન કોલ કર્યું જેમાં ક્વેરીફાયર કરી સિંગલ કોડ શા માટે કર્યું એ તો વસ્તુ મેં તમને સમજાવી દીધી અને ફાઇનલી તમને રિટર્નમાં વન યા તો ઝીરો મળશે અને ડેટા તમારો ટેબલમાં સક્સેસફુલી સ્ટોર થઈ જશે મળીએ નેક્સ્ટ માં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ